દર રવિવારે લો ગાર્ડન પાસે યોજાતી હેપી સ્ટ્રીટ પર ક્રિસમસનો માહોલ બરાબર જામ્યો હતો. ફૂલ ગુલાબી ઠંડીમાં નાના મોટા સહિત ઝુમ્બા ડાન્સની મોજ માણી હતી. આ સાથે જ લોકો અને ખાસ કરીને બાળકો વિવિધ એક્ટિવિટીઝમાં રસપૂર્વક ભાગ લઈ રહ્યા હતા. ચોક આર્ટ, ડ્રોઈંગ કોમ્પિટિશન, ક્રાફ્ટ જેવી એક્ટિવિટીઝમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. ચાલો જાણીએ હેપી સ્ટ્રીટના આયોજન પાછળના ખાસ ઉદ્દેશ્યને. एवरी सन्डे दर्शकों ने हूँ कहवा माँगू छूँ कि एवरी सन्डे 8 થી 9:30 सुधी आप हैप्पी स्ट्रीट ऑर्गेनाइज करीए छे. स्मार्ट सीटी ऑफ अहमदाबाद और अप्रोच अंतर्गत आ स्ट्रीट आखू प्लानिंग थाय छे. एवरी सन्डे मॉर्निंग में अँ झूम्बा थाय छे, स्पोर्ट्स थाय छे, रमतो रमाय छे, एक्सरसाइज लोग करे छे. तमे हमणा जो एवी रीते चौकाट थाय छे अने सर्वधर्म संभाव आपणे कही शकीए एवी भावना साथे आज क्रिस्मसनुं पण अहींया जबरदस्त रीते सेलिब्रेशन थई रह्युं छे. कोरोना बाद लोको मांड बहार निकलता थया छे अने मुक्तपणे उजवणीओ माणता थया छे. त्यारे दुनियामां कोरोना फरीथी माथुं ऊंचकतो थयो छे. तेवामां पोतानी जातने फिजिकली फिट कई रीते राखी शकाय, तो चालो जाणीए आ सवालनो जवाब राधु पासेथी के जेओ झुम्बा इन्स्ट्रक्टर छे. हेपी स्ट्रीट पर आज क्रिस्मस नो माहौल बराबर रीते जामी चूक्यो छे, त्यारे आज नवुं शुं छे ने स्पेशल शुं छे ते चालो जाणीए आपणे. हेलो गाइज, गुड मॉर्निंग, माय सेल्फ राधु. अमे हैप्पी स्ट्रीट खासा टाइम थी सेलिब्रेट करी रह्या छे. आज क्रिस्मस छे तो कई अनोखो माहौल जोवा मळी रह्यो छे. आज हैप्पी स्ट्रीट लॉ गार्डन छे जे पहला थतुं हतुं पण हवे फरीथी अमे स्टार्ट कर्युं छे, जेमां स्लम्सना छोकराओ आवे छे, मोटी उमरना नानी उमरना बधा लोको एन्जॉय करी शके छे. अमे लोको डांस करावीए छे, झुम्बा करावीए छे, किक बॉक्सिंग छे, जेनो कोई चार्ज लेता नथी. अमदावादना बेस्ट थी बेस्ट जे मास्टर्स छे झुम्बाना, एरोबिक्सना के पछी फिटनेस लेवल कोई पण, तो ए बधा अहीं आवे छे. फ्री ऑफ कॉस्ट में बधाने हैप्पी स्ट्रीट में परफॉर्म कराय छे. आ हैप्पी स्ट्रीट छे हमारी बड़ी टीम छे. थैंक यू गाइस. तमारो मेन उद्देश्य શું છે, શું મોટિવ છે તમારો આની પાછળ? મોટિવ એ છે કે કોરોના પછી બહુ બધા લોકો મતલબ એટલા બધા ગભરાઈ ગયા છે અને હવે ફરીથી હવે ખુલવા માંગે છે. જે જીમમાં પહેલા લોકો જીમમાં જતા હતા પણ હવે ડાન્સ પ્રત્યે વધારે લોકોને લાગણી વધી ગઈ છે. તો ઝુમ્બા છે, ડાન્સ છે, ગરબા છે, તો એમાં લોકોને વધારે મજા આવે છે. એના કારણે લોકો હેપી સ્ટ્રીટ સવારે આવી જાય છે વહેલા, તો એ લોકોને પણ મજા આવે છે અને અમને પણ મજા આવે છે. એટલે અમે લોકો ફિટનેસને વધારે પ્રમોટ કરીએ છીએ કે ફિટનેસ દરેક સુધી પહોંચી શકે. લોકો જીમમાં મોંઘા પૈસા ભરીને નથી જઈ શકતા, જે અહીંયા આવીને એન્જોય કરી શકે છે અમારી જોડે. વિવિધ સંસ્થાઓ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને બાળકોને પ્રોત્સાહિત કરતા હોય છે અને તેનામાં અલગ અભિગમ કેળવાય તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. તો અહીં હેપી સ્ટ્રીટ પર પણ આવી જ એક સંસ્થા સાથે જોડાયેલ કીર્તિ ઝાલા પણ જરૂરિયાતમંદ બાળકોને પણ આ લાભ મળી રહે તેના માટે પ્રયત્ન કરતા રહેતા હોય છે. ચાલો તેમની પાસેથી જ જાણીએ કે આ બાબતે તેઓ શું કહે છે. थैंक यू. આપણે જે બેઝિકલી જોઈએ છે કે એનો ક્રિસમસ સેલિબ્રેશન બધા માટે હોય છે, પણ આપણે જ્યારે જોઈએ છે કે આજકાલ ક્રિસમસના સેલિબ્રેશન ઘણી બધી જગ્યા પર એવી રીતે થઈ રહ્યા છે કે જ્યાં એન્ટર થવા માટે પૈસા ભરવા પડે છે અને બધા બાળકો એફોર્ડ ના કરી શકે. તો ઘણા બાળકો એવા છે કે જેમને એવી ઓપોર્ચ્યુનિટી બી નથી મળતી કે ક્રિસમસ સેલિબ્રેટ કરી શકે. તો ખાસ આજે ક્રિસમસ સેલિબ્રેશન અહીંયા હેપી સ્ટ્રીટ પર એપ્રોચ દ્વારા એટલે થયું છે કે દરેક બાળક આવી અને મજા કરી શકે. ખાલી ઝુમ્બા નહીં, ટેટુ, બલૂન મેકિંગ, સાંતા, એવી બધી એક્ટિવિટી કે જે બધા બાળકોને મળતી નથી. અને તમે જોઈ શકો છો કે કેટલા બધા બાળકો એનજીઓથી પણ આવેલા છે. તો ખાસ દરેક બાળકને આ આનંદ મળે એ ઉદ્દેશ્યથી આજે ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરેલ છે. તો શું આવતા સન્ડે તમે પણ ફેમિલી સાથે હેપી સ્ટ્રીટ જશો ને?